અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ એરેસના નામથી ચાલતી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 17 આરોપીઓની ધરપકડ કરી છે. એમાંથી 4 જે છે એ તાઇવાનના માસ્ટર માઇન્ડ છે અને 7 ગુજરાતીઓ છે અને બાકીના અન્ય લોકો છે. નમસ્કાર દર્શક મિત્ર, દુનિયા જેમ જેમ આધુનિક થતી ગઈ એમ એના ફાયદા પણ થયા અને ગેરફાયદા પણ થયા. આપણે જોઈએ છે કે આજે આખી જે ક્રાઇમની જે મોડેસ ઓપરેન્ડી છે એ આખી બદલાઈ ગઈ છે. હવે પળવારમાં મોબાઈલમાંથી તમારા એકાઉન્ટમાંથી રૂપિયા સપાચટ થઈ જાય છે અને આવી ટોળકીઓ હવે મોટા પાયે કામ કરે છે. અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ એરેસના નામથી ચાલતી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 17 આરોપીઓની ધરપકડ કરી છે. એમાંથી 4 જે છે એ તાઇવાનના માસ્ટર માઇન્ડ છે અને 7 ગુજરાતીઓ છે અને બાકીના અન્ય લોકો છે. તો આ ગેંગ કેવી રીતના પકડાઈ, આ લોકોની શું મોડેસ ઓપરેન્ડી હતી અને લોકોએ શું ધ્યાન રાખવું, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, તમે આ એક શબ્દ સાંભળીને ચોંકી જશો, ડિજિટલ એરેસ્ટ. ડિજિટલ એરેસ્ટના નામથી એક જે ગેંગ ચાલતી હતી અને આ એક ઇન્ટરનેશનલ લેવલનું કૌભાંડ હતું જેમાં તાઇવાનના લોકો, ગુજરાતના લોકો એ બધા ભેગા થઈને આખું એક મોટું નેટવર્ક ચલાવતા હતા અને ભારતની અંદર આ સૌથી મોટું ષડયંત્ર રચવા માટેનું આખું એક નેટવર્ક ઊભું કરવામાં આવેલું હતું અને 4 તાઇવાનીઓએ એપ ડાઉનલોડ કરેલી હતી. એના દ્વારા એ લોકો આખી આ લોકોને ડિજિટલ એરેસ્ટ કરતા હતા. હું તમને સમજાવીશ કે ડિજિટલ એરેસ્ટ એટલે શું. હવે આ લોકો જે આરોપીઓ છે એ એટલી ખતરનાક રીતે કામ કરતા હતા કે એમને પકડવા બહુ જ મુશ્કેલ હતા. પરંતુ અમદાવાદની જે સાયબર ક્રાઇમ છે એને માહિતી મળેલી હતી અને આ જે સાયબર આના જે માસ્ટર માઇન્ડ છે એની ઉપર અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમે વોચ રાખેલી હતી અને દિલ્હીની તાજ હોટલની અંદર આ માસ્ટર માઇન્ડ એક વખત હતો ત્યારે પોલીસની ટીમ ત્યાં ગોઠવાઈ ગઈ હતી અને જેવો આ આરોપી જે માસ્ટર માઇન્ડ હતો એણે લેપટોપ શરૂ કરવા માટે જેવો પાસવર્ડ નાખ્યો એટલે પોલીસે થોડો સમય વેઇટ કર્યું કે એ પાસવર્ડ નાખ્યો અને જો કોમ્પ્યુટર લેપટોપ ચાલુ નહીં કરે તો એને પુરાવા મેળવવા મુશ્કેલ પડશે. એટલે એણે પાસવર્ડ નાખ્યો અને લેપટોપને ચાલુ પણ થવા દીધું. જેવું લેપટોપ ચાલુ થયું એટલે પોલીસે એને દબોચી દીધો અને એને પકડી લીધા પછી બાકીના બધાની પોલ ખુલી ગઈ અને 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું કે આ જે તાઇવાનના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો 4 વર્ષથી આના ઉપર રિસર્ચ કરતા હતા કે લોકોને કેવી રીતના ઉલ્લુ બનાવીને એમના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાય અને એના માટે 4 વર્ષના રિસર્ચ પછી આ લોકોએ શું કર્યું કે અલગ અલગ શહેરોની અંદર જઈને મોટા મોટા કોલ સેન્ટર ઊભા કરી દીધા અને આ એપની અંદર એક એવી સુવિધા હતી કે એક સાઇડની અંદર એકાઉન્ટ નંબર આવે અને બીજી સાઇડની અંદર ઓટીપી નાખીને સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક રૂપિયા ટ્રાન્સફર થઈ જાય એવી એક એપ બનાવેલી હતી. હવે આ જે પકડાયા પછી પોલીસે માહિતી આપી કે આ લોકોની મોડેસ ઓપરેન્ડી કેવી રીતના હતી, કેવી રીતના લોકોને ડિજિટલ એરેસ્ટ કરતા હતા. તો આ લોકોની જે આખી જે નેટવર્ક હતું એમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે અને એ વ્યક્તિ પોતાને પોલીસ અધિકારી છે એવું જેને ફોન કરે એને એમ કહે કે હું પોલીસ અધિકારી છું, તમારું આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ અથવા એટલે તમને જુદી જુદી ધમકી આપે કે મની લોન્ડરિંગ અથવા ડ્રગ સ્મગલિંગ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે તમારું આધાર કાર્ડ, સિમ કાર્ડ સંકળાયેલું છે એવી તમને ધમકી આપે. એ ઉપરાંત એવી બી ધમકી આપે કે
તમારા નામે ડ્રગ્સ પાર્સલ આવેલું છે, તમે પોર્નોગ્રાફી જુઓ છો, આવી બધી તમને ધમકી આપે અને ધમકી આપે પછી તમને ધરપકડનો ડર બતાવે. અને બહુ એક સિમ્પલ વાત છે કે સામાન્ય કોઈપણ માણસ હોય એને જિંદગીમાં આવું કોઈ દિવસ જોઈ નહીં હોય તો પહેલાં ગભરાઈ જ જાય. એને એમ ડર લાગે કે ખરેખર કોઈ પોલીસનો ફોન આવ્યો હશે, કારણ કે પોર્નોગ્રાફી છે કે કંઈ પણ એવું છે તો ઘણા માણસો જોતા હોય છે, તો એને ડર લાગે કે કંઈ મારી બદનામી નહીં થઈ જાય. એટલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયાર નથી થતું. અને આ બધી વાતો જે છે એ આરોપીઓ સારી રીતે જાણે છે કે લોકો ડરી જવાના છે. એટલે આ લોકો શું કરે કે વિક્ટિમને ફસાવી નાખે અને જુદી જુદી આ રીતના ધમકી આપ્યા જ કરે કે તમારું ક્રેડિટ કાર્ડનું આઉટસ્ટેન્ડિંગ વધી ગયું છે, તમે ડ્રગ્સ સાથે તમારું ડ્રગ્સનું પાર્સલ આવ્યું છે. અને પછી શું થાય કે એ જે ફોન કરે એ તમને ફોન પર ચાલુ રહેવા માટે પ્રેશર કરે, એમ કે ફોન કટ નથી કરવાનો, ફોન તમારે ચાલુ રાખવાનો છે. અને એ ફોન તમને ચાલુ રાખવાની સાથે સાથે તમારી પાસે શંકાસ્પદ એપ ડાઉનલોડ કરાવે અથવા એવી કોઈ લિંક પર ક્લિક કરાવે અને જે વિવાદાસ્પદ હોય. અને આ બધું કરવાને કારણે જે પીડિત હોય એટલે જેના પર ફોન ગયો હોય એ માણસનું દુનિયાથી કનેક્શન કપાઈ જાય છે. અને પછી આ જે ફોન કરનાર છે એ જે પીડિતને ફોન કરે એને બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ફરજ પાડે છે. અને પેલો માણસે ના છૂટકે ઓટીપી બી આપવો પડે છે. અને બદનામીના ડરથી માણસ પૈસા બીજા જેનો ફોન આવ્યો હોય એના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દે છે. હવે પોલીસે આવું સમજાવ્યું છે કે કોઈ સંજોગોની અંદર જો આવું થાય તો તમારે શું કરવું જોઈએ, પહેલેથી એલર્ટ તમારે કઈ બાબતમાં રાખવું જોઈએ. તો પોલીસે એવું કીધું છે કે પહેલાં તો કોઈ પણ અજાણ્યો કોલ આવે તો એની ઉપર માહિતી શેર કરશો નહીં. ફોન ઉપાડતા પહેલાં ચેક કરજો કે જે ફોન નંબર આવેલો છે એ 9 આંકડાનો તો નથી ને, કારણ કે આવા જે ફ્રોડ કરનારા જે ષડયંત્ર કરનારા લોકો કોમ્પ્યુટર પરથી કોલ કરે છે અને એ ફોન નંબરના જે આંકડા હોય છે એ 9 આંકડા હોય છે. એટલે ફોન ઉચકતા પહેલાં જોઈ લેજો કે 9 આંકડા હોય તો એ ફોન બિલકુલ તમે ઉચકતા નહીં. તમારી જે વ્યક્તિગત અથવા જે પણ કંઈ તમારી નાણાકીય વિગતો હોય એ કોઈની સાથે શેર નહીં કરો. અને અજાણ્યા નંબર ઉપર ક્યારેય પણ રૂપિયા ટ્રાન્સફર નહીં કરો. તમને ઓળખતા હોય કે જેની સાથેનો તમારો રેગ્યુલર વ્યવહાર હોય એની સાથે ઠીક છે, પરંતુ બિલકુલ કોઈ અજાણ્યા હોય અને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો એવું કામ બિલકુલ નહીં કરતા. તમને એમ લાગે કે આ શંકાસ્પદ ફોન છે તો ભૂલથી પણ ઉપાડાઈ જાય તો એને તરત કાપી નાખજો. અને સૌથી મહત્ત્વની વાત કે જો તમને આવી રીતના કોઈ ફોન ઉપર ડરાવે કે હું પોલીસ બોલું છું કે હું સીબીઆઈ બોલું છું કે હું કસ્ટમ અધિકારી બોલું છું, તો ભલે એ સાચો બી માણસ હોય પણ તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન, તમારું જે નજીકનું પોલીસ સ્ટેશન છે એની પાસે ચાલ્યા જજો અને એમને કહેજો કે મારી પર આવી રીતના ફોન આવ્યો છે, તો તમે બચી શકશો. એક વાત બહુ ક્લિયર કટ છે કે જેટલી સુવિધા છે એના ગેરફાયદા બી છે. તો તમારે તમારી જે ફોન છે કે તમારા ખાતામાં રૂપિયા છે એની સાચવણી તમારે જ કરવી પડશે અને તમારે પોતે જ એલર્ટ રહેવું પડશે, નહીં તો આવા ગઠિયાઓ એટલા બધા છે કે રૂપિયા તમારા ઉપાડી જશે. બીજું આની અંદર નવાઈની એક વાત એ પણ સામે આવી કે પોલીસે જે 17 લોકોની ધરપકડ કરી એમાંથી 7 ગુજરાતીઓ છે અને એમાંથી 4 સુરતના છે, જે યુવાનો આ આખા નેટવર્કની સાથે જોડાયેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.